ખેડૂત મિત્રો નમસ્કાર, કૃષિશાળા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી લેવાની નવી કાર્યપદ્ધતિ વિશે વાત કરવાના છીએ. સરકારશ્રી દ્વારા ખેતીની ઉન્નતિ અને આધુનિકરણ માટે ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં ઓનલાઈન અરજી કરવા માટે સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ વિકસાવવામાં આવેલ છે, જેમાં ચાલુ વર્ષ 2024-25 માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ કરવાની થતી અરજીઓ માટેની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગના વિવિધ ઘટકો માટે ઓનલાઈન અરજી કરવા માટે નવી બે કાર્યપદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં નવી અરજીઓ મેળવવા માટે પદ્ધતિ 1 અને પદ્ધતિ 2 અનુસાર આઈ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવશે. ખેડૂત મિત્રો, જો તમે આ ચેનલ પર નવા હોવ તો ખેતીલક્ષી સાચી, સચોટ અને વૈજ્ઞાનિક માહિતી આપતી આપણી આ કૃષિશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રીતમાં આવેલ ફેરફારનો આ વિડીયો ગમે તો લાઇક કરો અને અન્ય ખેડૂત મિત્રોને શેર પણ કરજો. હવે આપણે જોઈએ પોર્ટલ પર અરજી લેવાની કાર્યપદ્ધતિ 1 વિશે. ખેડૂત મિત્રો, ખેતીવાડી ખાતાના વિવિધ ઘટકો જેવા કે તાડપત્રી, પાવર સંચાલિત પાક સંરક્ષણ સાધનો, સોલાર પાવર યુનિટ કીટ, કાંટાળા તારની વાડ, વોટર કેરિંગ પાઇપલાઇન, સ્માર્ટફોન, પાણીના ટાંકા, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, ડ્રોનથી છંટકાવ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર વગેરેનો આઈ ખેડૂત પોર્ટલ પર પદ્ધતિ 1માં સમાવેશ થાય છે, જેમાં અરજી કરવા માટે નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે મેળવવામાં આવશે. નાણાકીય જોગવાઈ ઉપરાંતની જે તે ઘટકોની માંગણી ડિમાન્ડ ધ્યાને લઈ વધારાની અરજીઓ દિવસ 7 માટે પોર્ટલ ખુલ્લું રાખી મેળવવામાં આવશે. આવી વધારાની અરજીઓને વેઇટિંગ યાદી તરીકે ગણવામાં આવશે. વેઇટિંગ યાદીમાંથી મંજૂરી આપ્યા સિવાયની અરજીઓ વર્ષના અંતે રદ ગણવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પરની પદ્ધતિ 1માં આપણે અત્યારે જે મુજબ પોર્ટલ ખુલે ત્યારે અરજી કરીએ છીએ એ જ રીતે રાબેતા મુજબ અરજી કરવાની રહે છે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ ખેડૂતોએ પોતાની પાસે રાખવાની રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો ખેડૂતે સંબંધિત કચેરીએ મોકલવાના રહેશે. ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની પદ્ધતિ 1 આપણે જોઈ ગયા. હવે આપણે પોર્ટલ પર જે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે તે પદ્ધતિ 2 વિશે જાણકારી મેળવીશું. આઈ ખેડૂત પોર્ટલ પરની અરજી લેવાની કાર્યપદ્ધતિ 2માં ખેતીવાડી ખાતાના કાર્યપદ્ધતિ 1માં આવરી લીધેલ સિવાયના તમામ ઘટકોમાં કાર્યપદ્ધતિ 2 મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે ખેતીવાડી ખાતાના વિવિધ ઘટકો ટ્રેક્ટર, રોટાવેટર, પ્લાવ, વાવણિયા, થ્રેસર, કલ્ટિવેટર, હેરો, મોબાઈલ શ્રેડર, લેન્ડ લેવલર, પાવર ટીલર જેવા ફાર્મ મિકેનાઇઝેશનના સાધનો અને માલવાહક વાહનો, સનેડો, પાવર સંચાલિત સાફ કટર, સબમર્સિબલ પંપ વગેરેનો આઈ ખેડૂત પોર્ટલ પર કાર્યપદ્ધતિ 2માં સમાવેશ થાય છે. ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ કાર્યપદ્ધતિ 2 મુજબ ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની રીત, જેમાં સૌથી અગત્યનું એ છે કે કાર્યપદ્ધતિ 2માં સમાવિષ્ટ સાધનો માટે ખેડૂતોએ પહેલા સાધનની ખરીદી કરવાની અને ત્યારબાદ પોર્ટલ પર અરજી કરવાની છે. પોર્ટલ પર અરજી કરતી વખતે અરજીમાં ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે તથા ખરીદીનું પાકું બિલ અપલોડ કરવાનું રહેશે. કાર્યપદ્ધતિ 2ના ઘટકોમાં નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે એટલી સંખ્યામાં અરજીઓ વહેલા તે પહેલાંના ધોરણે થઈ શકશે. લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે. ખેડૂતોએ કરેલ અરજીની નકલ અને જરૂરી સાધનિક કાગળો સાથે સંલગ્ન અધિકારીને અરજી કર્યાના દિવસ 7માં અસલમાં મોકલી આપવાના રહેશે. ઉપરોક્ત પદ્ધતિમાં અરજદારે ઓનલાઈન કરેલી અરજીમાં આપેલ માહિતી ખોટી, ભૂલ ભરેલી, અધૂરી હશે અથવા ઠરાવની જોગવાઈ મુજબના આધારભૂત ખરીદી કરેલ બિલો અપલોડ કરેલ નહીં હોય તો અરજી રદ કરવામાં આવી શકે છે. આથી અરજી પૂરી ચોકસાઈ જાળવીને કરવી જોઈએ. ખેડૂત મિત્રો, વર્ષ 2024-25ના
આઈ ખેડૂત પોર્ટલ પરના મહત્વના ફેરફારોમાં આપણે જોઈ ગયા કે કાર્યપદ્ધતિ એક મુજબના ખેતીવાડીના ઘટકોમાં લાભ લેવા માટે પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહે છે અને પછી પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરવાની હોય છે. જ્યારે કાર્યપદ્ધતિ બેમાં તેનાથી વિરુદ્ધ ખેતીવાડીના ઘટકોમાં લાભ લેવા માટે પહેલાં સાધનની ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવામાં આવેલા ફેરફારો વિશે માહિતી મેળવી. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન મૂંઝવણ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વધુ માહિતી માટે આપ ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. આભાર.